તો મસ્ત છે ભાઈ ખરેખર. અહીંથી સાહેબ અહીંથી આવો, જો અહીંયા રહેવાની જગ્યા છે. શું વાત છે, હોલ છે, કાચલા બંગલા બધું છે. અરે વાહ, આ તો બહુ બહુ, અરે અરે વાહ. પરિવાર સાથે આવવા જેવું છે, તમને ફોન કર્યો. બોલું છે ને, હજી નીચે છે, ઉપરથી ફોટોગ્રાફી કરવી હોય. અરે વાહ, બહુ મસ્ત જગ્યા છે. અરે વાહ, હજી ઓલી મેળી ઉપર જવા. વાહ ભાઈ વાહ. આ ફેરો જો, અને નીચે દરવાજો છે. હા, અહીં પગ અહીં આવલો વિડિયો આવ્યો તો આનો. અહીંયાનો એ ચાલુ જ રહી, ચાલુ જ રહી. અને આ પાણી અહીંયા છે ને, એ ન્યાથી આવે છે. વાહ ભાઈ. અને આ રોપવેનો આ અંતિમ, હા એ અંતિમ સ્થાન રોપવેનો. અને આ જૈન દેરાસર છે ને, અહીંયા એક રામજી મંદિર ગુફા છે. અચ્છા અચ્છા, એટલે અહીંયા એ મને કહેતા જાય આનંદ ગુફા છે અહીંયા ઉપર છે. એની અહીંયા ગુફા છે, જો ઓલું મંદિર દેખાય ને, અહીંયા રામજી મંદિર છે, અહીંયા ગુફા છે, એમાં મંદિર છે. બરાબર, એટલે મને અમે બે જતા હતા ને, પછી મને યાદ આવેલું, મને તમને બોલાયેલું. હા ના ના, બહુ સરસ છે. આ ભવનાથની જગ્યા તો જો, અહીંથી કેવી લાગે. આ ભવનાથ આવો નીચે આવે છે ને, મસ્ત છે. શું વાત છે, ઓલો રસ્તો છે અહીંથી જવાનો, ભૈરવ જવાનો, પૂજા પાઠ અહીંથી જ થાય છે. બાપુ કે હું કે હું વૈત્રા સાહેબ કેમ નહીં કે સાહેબ, એ તો સીડી બહુ ફરવા જાય કે તમે તો બહુ શોર્ટકટમાં જાય. એટલે એ છે ને, એ બે જ જણા જાય છે સાહેબ. પણ એ ઓલા ભાઈ સેવક છે ને, એ એમ કહેતા હતા કે ઓલું જે આદેશ લખેલું છે ને, ઓલું આપ્યું. જો અહીંયા ધૂણો છે સાહેબ, તમારે એકાંતમાં અનુષ્ઠાન કરવું હોય, હા હા, તો અહીંયા ધૂણો છે અને દીપ પ્રગટ્ય છે. વાહ ભાઈ વાહ. મેં પણ ત્યાં ઘડીક બેઠો, વાહ, શાંતિ મળી, મસ્ત છે. વાહ, ચોકડી છે. જૈન દેરાસર થી આવેલા મંદિર થી સીધો શેષાવન થી અહીંયા આવ્યો. તમે ટ્રેકિંગ કરેલું છે પણ ત્યાં અઘરું હતું, અઘરું ત્યાં અઘરું હતું. હા, કેવું છે લખેલું છે. સંવત 1985 વૈશાખ સુદ 11 રવિવાર. વાહ, 85 એટલે 100 વર્ષ જૂનું છે સાહેબ. ઓહો, અત્યારે 2000 ને કેટલું ચાલે, 80 સંવંત છે ને, સંવંત 1985 છે, એટલે 2080 છે અત્યારે, 95 વર્ષ થયા સાહેબ. બરાબર, આ પાછું છે ને મહંત રામ નરેશ, 1962 એમાં વિક્રમ ઓલું છે, ઇંગ્લિશ વર્ષ છે, ઈસવીસન છે. આ સંવંત છે, સંવંત. આ બીજું છે, અને ઓલો આ દરવાજો ખુલ્યો ને, એમ ઓલી બાજુ દરવાજો ખુલ્યો, ત્યાં ભૈરવ જપ જવાય છે એમ. અને ઓકે ઓકે, અહીંયા આ કુંડ, આ જો કુંડ છે, અહીંયા પાણી આવે છે, ત્યાંથી આવે છે પાણી બધું. આ કુંડમાં પાણી ક્યાંથી આવે છે? ચાલો ને,
સાહેબ કરવું. હા હા કરું છું ને. કેવું છે પણ બહુ સરસ છે સર, અને કુદરતી પાણીનો સ્ત્રોત છે. પણ રે છે. રામ ગુફા છે ને શિવ ગુફા. શિવ ગુફા ઓલી રામ ગુફા. શિવ ગુફા છે ને, કેવી સરસ ગુફા છે. ઉપર ચટાન છે આખી અને નીચે બધું હા કથા વાંચવાનું છે. ઘૂંઘરું મૂકેલું છે એટલે પેલું એક્સોસ્ટ્રેન જેવું છે. ઘૂંઘરું મૂકી છે ને એને જાળી મૂકી છે. ઝૂમ કરશો ને દેખાય, બહાર નીકળી જાય છે ગુફા જેવા દેખાય છે. શિવરાત્રી પૂજા કરી હોય એટલે વિચારો. શિવરાત્રી એટલે તો કેવી રાત છે, બીજીપત્ર ને બધું હોય. મેં પૂછ્યું રોપ વે ને આધુનિકતા આવી ને આના જે પણ આ જે જગ્યાની જે તપ છે અહીંયા જે ઓજસ્વીતા છે એ અદભુત છે સાહેબ. આ તો ખરેખર ઇન્ટરનલ આપણે આવીને આ બધું જોઈએ ને ત્યારે ખબર પડે છે. સ્પિરિચ્યુઅલ જગ્યા છે સાહેબ. આમ તમે બેહો ને શાંતિ મળે, શાંતિ મળે. આ પથ્થરમાં જ છે સાહેબ, આખા આખા પથ્થરમાં જ છે. આ પથ્થરમાં જ છે ગુફા. બોલો. ઘણી ગુફા છે. વાહ ભાઈ વાહ. કુદરતી ગુફા, કુદરતી ગુફાઓ છે. સાચી વાત છે. અંદર ઓમ છે સાહેબ. અંદર ઓમ લખેલ છે. જો તો ઊંડું હા અહીંયા કેમ પહોંચાણો એટલે આ બધું બહુ અદ્ભુત અલૌકિક છે. આડું તો મેં તમને ફોન કર્યો. હા એટલે આ આવી ગયું બધું. હા જોવાઈ જાય બધું આવી જાય. હા હા શિવ મંદિર છે. મેં બધું ઉભા જો મારા સાહેબને બોલાવ્યો. કુંડ છે આ કુંડ છે. ઓલો હજી ભરેલો બરાબર છે. વાહ પીવો પાણી નો સંગ્રહ છે. આખા વર્ષ નું પાણી પીવાનું અહીંથી આવે. અહીંથી આવે એમ ને. આ પાઇપ મૂકેલી છે. ભીગડું થાય.
આમાં ભેગું થાય એમ ને, પાઇપથી અહીંયા આવે બરાબર, આ નીતર આવે છે, હા આ પાણી ભેગું થાય અને એ આમાં જાય. 365 દિવસ આ પાણી રહે, તો થોડું ઓછું થઈ જાય પણ રહે ખરું એમ. જો આ કેટલી જગ્યાથી પથ્થરો માં થઈને પાણી આવતું હોય પીવા માટે, બહુ અમૃત સમાન પાણી. હા શ્રીરામ ગુફા એમ ને, હિમાચલ પ્રદેશ ઉત્તરાંચલ જેવું લાગે અહીંયા બધું. આ બધું માનસિક શાંતિ મળે, શાંતિ મળે. તમે આખા જગત થી કંટાળી નહીં આવો ને, તો તમને એમ થાય વિશ્વ થી જુદા છે ઓખો જગત થી નોખો, એના જેવું છે. પબ્લિક આવે છે બધી, આ રોપવે આવે, ઓલા માંથી જૈન દેરાસર થી આવે, અહીંયા આવતું નથી. આ જગ્યા બહુ ઓજસ્વી જગ્યા છે, પોટેશિયમ લાઈક. મજા આવ્યો રોપ વે માં આવવાનું, નાઈથી પેરાગ્લાઇડિંગ માં આવી જવાનું. તમે આને કરાયું મેં ધરા સાહેબ, તમને કરાયું ને? હા આપણે ભીમતાલ કર્યું, ભીમતાલ કરાયું. જીષ્ણુ ભગવું ને હવે હે મિત્ર સાહેબ પથ્થર ચિટ્ટી માં ગયા હતા, અહીંયા આ બધા પાણી નો સ્ત્રોત આનો બધા રહી જ છે. ચક્કર આવે એવું છે, જો બીક
પેસેન્જર તો ચાલુ ગાડી માં ચડી જાય, ચાલુ ગાડી ઉતરે, પેલું ખાનું છે ને ડોલી, એ પાણી ની તાકાત છે, એ વાં પૂગે ને એટલે ટાંકો ઉતારવા માટે થઈને ઉભું રાખી દેવું પડે, ત્યાં ડોલી ઉભી રહી જાય. તમારું ઢેવડામ છે કે રાજ્યમાં? પવન ધીમો પડી જજો. બીજા જેવું હોય ને